પંચમહાલ જિલ્લાના સહકારી ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડના મનગઢત નિર્ણયો સામે કાલોલની દૂધ સહકારી મંડળીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તારીખ 10/10/2020 ના રોજ કાલોલ તાલુકા વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી, જેમાં ડેરીના પડતર પ્રશ્નો અંગે બધા ચેરમેન શ્રી વતીથી કાલોલ તાલુકાના કાનોડ દૂધ ઉત્પાદક દૂધ મંડળીના ચેરમેન શ્રી દ્વારા રજૂઆત કરતા સંઘના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડે કાલોલની કાનોડ ભેલીદ્રા દૂધ મંડળીને કોઈ પણ નોટિસ આપ્યા વગર સદર મંડળીને બંધ કરવાનો નિર્ણય કરેલ છે. જે નિર્ણય કાયદા વિરુદ્ધનો છે, જેથી સહકારી ધારા ધોરણો તથા કાયદા વિરુદ્ધ જઈ જેઓ મનમાની કરી મંડળી તથા સભાસદોને અહિત કરેલ છે, જેથી કાલોલ તાલુકાના તમામ સહકારી મંડળીના ચેરમેન શ્રીઓ ભેગા થઈ આજ રોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અને કાલોલના ધારાસભ્યને સંબોધીને આ ચાર મુદ્દાઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું. જે ચાર મુદ્દા કયા છે તેના વિશે વધારે માહિતી આપને તેમના દ્વારા જાણીશું. બ્યુરો રિપોર્ટ પંચમહાલ, ભાવિનભાઈ પરમાર. કમિટી મેમ્બર છું, મારું નામ છે ચૌહાણ મનોજસિંહ અકબરસિંહ. અમારી રજૂઆત એવી છે કે સ્થાનિક વેચાણ જે બંધ કરવામાં આવ્યું છે એ ફરીથી ચાલુ કરવામાં આવે, કારણ કે ગામના જે પશુ ધન વગરના જે પબ્લિક છે એમને દૂધ લેવામાં બહુ તકલીફ પડે છે, અને ડેરીમાંથી મળતું જે દૂધ છે એ બહુ મોંઘું પડે છે, બરાબર એ પોસાતું નથી. અને એના સિવાયના જે સમાજના પ્રસંગો આવે છે, લગ્ન પ્રસંગો અને બીજા બધા અશુભ પ્રસંગો, એની અંદર જે લોકોને ચા ને બનાવવા માટે દૂધની જરૂર પડે છે તો એ સ્થાનિક ડેરીમાંથી દૂધ મળતું નથી, તો ઘણી બધી મૂંઝવણો ઊભી થાય અને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે, બરાબર. તો સ્થાનિક વેચાણ ફરી ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે. બેડિયા મુકામે અમે એટલા માટે ભેગા થયા હતા કે શનિવાર તારીખ 10ના રોજ પંચમહાલ ડેરીની 47મી વાર્ષિક સાધારણ સભા મળી. એની અંદર અમે ચાર મુદ્દાઓ લેખિતમાં રજૂઆત કરી. એ લેખિતમાં રજૂઆત કરી અને પછી મિટિંગ પતાવીને ઘરે ગયા. ઘરે 5:30 મને સેક્રેટરીનો ફોન આવ્યો કે આપણને મંડળી બંધ કરવાનો આદેશ આવ્યો છે. બીજી એક પણ મંડળી જે ભેડીદ્રા એ પણ બંધ કરવાનો આદેશ આવ્યો. અને પછી કાલે બધાના સાથ સહકાર લેવા માટે હું આખા કાલોલ તાલુકામાં દરેક ચેરમેન શ્રી અને દરેક સરપંચશ્રીને મળ્યો. બધાએ મને સહકાર આપ્યો અને આજે બધા જ ચેરમેનશ્રીઓ અને સરપંચશ્રીઓ અને વડીલો હાજર રહીને મને સહકાર આપ્યો. આજે અમે એક આવેદનપત્ર માન્ય સુમનબેન ધારાસભ્ય શ્રી કાલોલને આપવાના છે. પછી બીજું આવેદનપત્ર અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આપવાના છીએ. અને આ આવેદનપત્ર આપીને અમારો પ્રશ્નોનો નિરાકરણ નહીં આવે તો અમે હવે ખૂબ થઈ ગયું તાનાશાહી, બહુ વધી ગઈ તાનાશાહી, હવે નહીં ચાલે. બધાનો સહકાર મળી રહ્યો છે, કાલોલ જાગ્યું છે. કાલોલની એકતા તો આમાંય ખબર છે કાલોલ શું છે, એટલે જેને સમજવાનું સમજી જાય કે હવે સમય બહુ દૂર નથી. એટલે શાન ઠેકોને આવે એમની એવું હું વિચારું છું. અને આપણે જે દિવસે બન્યું તે દિવસે માનનીય સુમનબેન પણ મિટિંગમાં હાજર હતા, પછી રતનસિંહ આપણા સાંસદ સાહેબને પણ મેં રજૂઆત કરી, આપણા પ્રભારી ભાર્ગવ ભટ્ટ સાહેબને પણ મેં રજૂઆત કરી છે, આપણા બીજા પ્રભારી પરાક્રમસિંહ બાબુને પણ મેં રજૂઆત કરી છે કે અમારા આટલા ચાર મુદ્દાની રજૂઆત હતી અને અમને કોઈ પણ કારણ વગર, કોઈ પણ નોટિસ વગર અમારી મંડળી સીધી જ બંધ કરાવી દીધી. બે મંડળી કાલોલની બંધ કરાવી દીધી, અગાઉ પણ કેટલી 5-6 મંડળીઓ બંધ કરાવી દીધી. આવી તાનાશાહી ચાલે છે. આ એક સહકારી મંડળી નથી, આ પંચમહાલ ડેરી એક સહકારી મંડળી નથી, આ પ્રાઇવેટ લિમિટેડ જેઠાલાલ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. અને આ બધી
શાખાઓ છે એટલે એમને જ્યારે મન ફાવે તારે ચાલ હોય બંધ કરી દે ડેરી. અને એમના સુપરવાઇઝરો, એમના પંચમહાલ ડેરીના પેલા જનરલ મેનેજર જોશી સાહેબ ખુલ્લે આમ ધમકીઓ આપે. કાલે 3 વાગ્યા પછી ખબર પડી કે પ્રવીણભાઈ કાલોલમાં બધા ચેરમેનશ્રીઓને મળવા નીકળ્યા છે, તો દરેક સેક્રેટરીઓ અને ચેરમેનશ્રીઓને ધમકી આપી ડેરી બંધ કરી દેશ કોઈ મિટિંગમાં ગયા તો. આટલી બધી તાનાશાહી સાહેબ ચાલે. માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, નામ નટવરસિંહ ભારતસિંહ ચૌહાણ, ગામ વેલીદરા, તાલુકે કાલો, જિલ્લે પંચમહાલ. વેલીદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો હું ચેરમેન છું સાહેબ. અમારી મંડળી 10 તારીખે અમને ચેરમેનશ્રીઓ કાલો તાલુકાના દરેક ગામના દૂધ મંડળીના ચેરમેનશ્રીઓને આમંત્રયા હતા જેઠા કાકા સાહેબે. તો ત્યાં આગળ અમે દેવછોટિયા મહારાજના સ્થળે બધા એકત્રિત થયા હતા. અમારા કાલુ તાલુકાના લગભગ 40 થી 42 ચેરમેનશ્રીઓ છે, તેમાંથી 31 ચેરમેનશ્રીઓ હાજર હતા. આ 31 ચેરમેનશ્રીઓની મંજૂરી લઈ અને અમારે જે કંઈ શોષણ થતું હોય કે જે કંઈ કહો તે અમારી માગણીઓની રજૂઆત કરી હતી. દરેક ચેરમેનશ્રીઓને 4-4 વાર કહ્યું કે ભાઈ આ રજૂઆત આપણે કરવી છે, અને દરેકની પાસે આંગળીઓ ઊંચી કરાવીને બધાએ હા પાડી, ત્યારે અમારી આંગળી જે એ છે રજૂઆતો એ અમે રજૂ કરી હતી. એમાં પહેલી રજૂઆત જે સંઘ છે એ દરેક મંડળી પાસે દર કિલોમીટર ફેટે 35 રૂપિયા કાપે છે, તો એ 35 રૂપિયા વર્ષને આખરે પરત કરવાના, વ્યાજ સાથે પરત કરવાના, એ પહેલી માગણી હતી. બીજું તો 4% વ્યાજ બોનસ ભાવફેરની અંદર અમને ગોધરા જે ડેરી છે પંચમહાલ ડેરી એને 4% આપ્યો છે. બરોડા ડેરી અમે એવી રજૂઆત કરી કે બરોડા ડેરીની અંદર 17% ભાવફેર આપેલો છે, તો અમને 10% તો આપો, એવી રજૂઆત અમારી હતી. બીજું સ્થાનિક વેચાણ જે બંધ કર્યું છે એને ચાલુ કરો સાહેબ, જેથી કરી ગામડાના લોકો કંઈ મોટા સ્થળે જઈ શકે નહીં, એમની પાસે વ્હીકલ હોય નહીં, અને પોતે જે દૂધની એમની જરૂર છે એ મેળવી શકે નહીં. તો આવી 4 માગણીઓ અમે કંઈ રજૂ કરી હતી. તે પહેલાં તો 3 વાગે અમે છૂટા પડ્યા અને 5 વાગે આદેશ આવ્યો કે કાનોણ મંડળી દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને બેલીદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી બંધ કરવી, દૂધ લેવું નહીં. આવી તાનાશાહી જે કરો છો સાહેબ એ તાનાશાહી કરવી ના જોઈએ. લોકોનો શું પ્રશ્ન છે, બધા લોકો ખેતી પર કે નોકરી પર આધારિત નથી, અમુક દૂધ પર પણ આધારિત છે, તો એ લોકોનું શું? 2-3 દિવસ તમે એનો નિવેડો ના લાવો, આપણો નિવેડો ક્યારે આવશે એ કશું નક્કી નથી, ત્યાં સુધી એ લોકો કઈ રીતે જીવશે? આ બધા ચેરમેનશ્રીના બધા એ પ્રશ્ન છે. તો એની સાથે આપ પણ સહકાર આપો અને થોડી સહકારની ભાવના સાથે, આપણે સહકારી મંડળી છે, ખાનગી મંડળી તો આપણે ચલાવતા નથી, તો સહકારની ભાવના સાથે ચાલો સાહેબ. બસ આટલું હું કઈ વિનું છું, વધારે કઈ બોલ્યો હોય તો માફ કરજો. શું નામ સાહેબ? તારીખ